આ તરફ વાણંદના વલ્લભ વિદ્યાનગરની ફેવરિટ એજન્સી હોટલના રૂમમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ પોતે પણ પેટમાં છરીના ઘા ઝીકી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ને આણંદ શહેરમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં સિદ્ધિ વિનાયક ફ્લેટમાં રહેતા છત્રીસ વર્ષીય યુવક કોટેશ્વર પ્રસાદ પ્રસાદ દવે નામના યુવકે મંગળવારે બપોરના સુમારે પોતાની પત્ની સેજલબેન ઉંમરવર્ષ છત્રીસને લઈને વલ્લભ વિદ્યાનગરની ફેવરિટ એજન્સી હોટલના રૂમમાં ગયા હતા અને રૂમમાં કોઈ અગમ્ય કારણોસર કોટેશ્વર પ્રસાદે તેની પત્ની સેજલ નું છરી વડે ગળું કાપી પેટના ભાગે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કર્યા બાદ પોતે પોતાના પેટમાં છરીના ત્રણ ચાર ઘા ઝીકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કોટેશ્વર પ્રસાદે પોલીસ કંટ્રોલ રૂમના સો નંબર પર ફોન કરી પોતાની પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ કરતા વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી રૂમનું લોક તોડી રૂમમાં લોહી લોહાણ પડેલ કોટેશ્વર પ્રસાદને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો જ્યારે સેજરબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો પ્રાથમિક માહિતી અનુસાર કોટેશ્વર પ્રસાદ કોઈ કામ ધંધો કરતો નહીં અને જેના કારણે સેજરબેન રિસાઈને પિયર ચાલ્યા ગયા હતા અને તેઓ એક દીકરો બીમાર હોય ગઈકાલે જ આણંદ પરત આવ્યા હતા આજે કોટેશ્વર પ્રસાદ પોતાની પત્ની સેજલબેને બપોરે બાર કલાકે હોટલમાં લઈ ગયા અને ત્યાં તેની હત્યા કરી નાખી હતી આજ રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વિદ્યાનગર પોલીસને વળતી મળેલ કે વિદ્યાનગર ટાઉનની હદમાં આવેલ ફેવરિટ હોટલમાં એક વ્યક્તિએ પોતાની પત્નીનું મર્ડર કરી અને ત્યાં પોતે અત્યારે હોટલના રૂમમાં જ છે એ બાબતે ભરતી કરતા તાત્કાલિક વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તેમના સ્ટાફના માણસો સાથે આવી હોટલના સ્ટાફને સાથે રાખી આ રૂમમાં જઈ અને રૂમ ખોલાવી ચેક કરતા કોટેશ્વર પ્રસાદ દવે નામના ઈસમે પોતાની પત્નીનું મર્ડર કરેલી હોવાની હકીકત જણાવેલી પોતે પણ કોટેશ્વર પ્રસાદે પોતાની જાતે છરીથી પોતાના પેટમાં પણ હુમલો કરેલો હોય જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને શ્રી કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો છે મરણ જનાર પોતાની કોટેશ્વર પ્રસાદની પત્ની સૈજલના સગાવલા જાણ કરી તેમને બોલાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરેલી છે